सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। બધાય ભક્તોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ। સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ 54ની અંદર નાગડકાની અંદર ભગવાન શ્રીહરિએ રંગોત્સવ રમવા માટે રંગોત્સવનો ઉત્સવ કરવા માટેનો સંકલ્પ કર્યો, ત્યાંના ભક્તોએ તૈયારીઓ કરી। 54માં તરંગની અંદર ભગવાન શ્રીહરિએ વિવેકો શીખવાડ્યા, રમવું, સ્નાન કરવું આદિ ક્રિયાની અંદર જો વિવેક ન રહે તો કેવો ગેરલાભ થાય એના વિશેની મહારાજે ખૂબ સુંદર ટકોર કરી। સદગુરુ મુક્તાનંદ સ્વામી દાસત્વ ભાવે બધાય વતીથી એ ટકોરને ઝીલી અને ત્યાર પછી જે દરબારો ભેગા થઈને મહારાજની ઉપર રંગ નાખવા લાગ્યા હતા એને મહારાજે જે ટકોર કરી કે તમારે અમારી પ્રસાદીનો રંગ લેવાનો છે કે તમારો પ્રસાદીનો અમારી પર નાખવાનો છે, આ કેવી રીત છે, આવું જ્યારે શીખવાડ્યું ત્યારે તરત જ એ ભક્તોએ પોતાની ભૂલને સ્વીકારી। આ આપણે શીખવા માટે મહારાજે આપેલો ઉપદેશ છે। આગળ પૂર ચોથું તરંગ 55। जितने रंग के माट ही श्री हरि पास मगाय सो चरित्र अब कहत रूप सुनिए अति मुदलाय मुक्त मुनि कहे नृप प्रति सो में कहत विचार सब ही लिखे न यात है श्री हरि चरित्र अपार सब ही लिखे न यात है श्री हरि चरित्र अपार। सद्गुरु मुक्तानंद स्वामी दरबार दादा खाचर ने कहू, हे नृप तमे प्रसन्न मन थी सांभळो, શ્રીહરિએ રંગથી ભરેલા જેટલા માટલા મગાવ્યા તેની કથા હવે વિચારીને કહું છું। સ્વામી એક એક ચરિત્રની સ્મૃતિ કરતા જાય છે અને સ્મૃતિ કરીને વાત કરે છે। ભગવાનના મહાપુરુષો જ્યારે જ્યારે પણ શાસ્ત્ર સંબંધી કે ભગવાનના ચરિત્ર સંબંધી વાતો કરતા હોય ત્યારે એના હૃદયમાંથી એ ચરિત્રના આકારે થઈને વાત કરતા હોય માટે સામેના હૃદયને વિંધે છે। શાસ્ત્રના રહસ્યને ચરિતાર્થ કરી અને સિદ્ધ કરીને પછી એ શબ્દનું ઉચ્ચારણ કરતા હોય માટે સામેના હૃદયને વિંધે છે। મહાપુરુષોની કથા એ મનોરંજન આપવાવાળી નથી હોતી, આત્મમંથન કરવાવાળી હોય છે। આત્મમંથન જ્યારે થાય ત્યારે જ જીવ મોક્ષના માર્ગે હાલે। મહાપુરુષોનો એક એક શબ્દ એ આપણા આત્માનું મંથન કરી અંદરથી આપણને મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ આપે છે।
મુક્તાનંદ સ્વામી કહે છે, હું વિચારીને આ વાત કહું છું. અને આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિના ચરિત્ર અપાર છે, બધા લખી શકાતા નથી. ભક્તજનોના બધી જ જાતના મનોરથોને પૂર્ણ કરનારા ઘનશ્યામ શ્રીહરિએ રંગે રમવા માટે કસીને કમર બાંધી હવે મહારાજે બાજી પોતાના હાથમાં લીધી છે. આ એક વિવેક છે, બહુ મોટો વિવેક છે, બહુ ધ્યાનથી આ વિવેકને સમજવા જેવો છે. ગયા તરંગની અંદર આપણે ખૂબ સારી રીતે વિવેકને સમજ્યા હતા, આગળ પણ ઘણી વખત વાત કરેલી છે. સ્નાન કરતા હોઈએ, નદીનો કાંઠો હોય, પવિત્ર તીર્થસ્થાનો હોય, મહાપુરુષો અને સંતોની સાથે આપણે હોઈએ, તીર્થની અંદર સ્નાન કરવાનું જ છે. પરંતુ ક્યારેય એવું ન થાય કે ઠાકોરજી, ગુરુજી જેવા મોટા સત્પુરુષો, પૂજ્ય સંતો, એના પહેલાં આપણે અંદર પ્રવેશ કરી મહારાજનું અને મોટાનું પ્રસાદીનું જળ થતાં પહેલાં આપણે નાહવા માંડીએ તો એ ખોટું કહેવાય. વેન જે બાજુનો હોય પાણીનો, તો એ બાજુની આગળ જઈને આપણે સ્નાન કરીએ તો પણ આપણને ભગવાન સંતો ભક્તોનું પ્રસાદીનું જળ મળે નહીં. માટે સ્નાન કરતી વેળાએ એવી જગ્યાએ સ્નાન કરવું જોઈએ કે જ્યાંથી મહારાજનું, મહાપુરુષોનું, સંતો ભક્તોનું જળ સ્નાન થઈને આપણને સ્પર્શ કરે એવી જગ્યાએ સ્નાન કરવું જોઈએ. કોઈ રમવાની વાત હોય તો પણ મોટા પુરુષ વિરાજમાન હોય તો એમની હાજરી પ્રથમ એ શરૂઆત કરે, પછી બધાને કરવી જોઈએ. આ બધા વિવેકો આ શાસ્ત્રો થકી જ આપણને ખ્યાલ આવે. અને આ શાસ્ત્રો એટલા માટે જ રચાયા છે, ફક્ત આપણને પરલોકનું ભાથું જ ભરે એમ નહીં, આ શાસ્ત્રો આપણને આલોકની રીતિ પણ શીખવાડે છે. સભાની અંદર બધા બેસી ગયા. મહારાજે બધાએ માટલાનો રંગ પોતા પાસે મગાવ્યો. શ્રીહરિ તેમના ઉપર રંગ છાંટવા લાગ્યા. તે શોભા કહી શકાતી નથી. રંગની પ્રસાદીનો લાભ લેવા તે સમયે બ્રહ્માદિક દેવતાઓ પણ ત્યાં આવ્યા. નાગડકામાં બ્રહ્માદિક દેવતાઓ આવી ગયા. કારણ કે આજે સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથે રંગ છાંટે છે, માટે રંગનો છાંટો જો અમને અડી જાય તો અમારું પણ આ બ્રહ્માંડના કારભારાની અંદર ને કારખાનાની અંદર જે વીંટાવાનું થયું છે, સવિકલ્પ નિશ્ચયવાળા મુક્ત તરીકે આ બ્રહ્માંડોનું સર્જન વિસર્જન કરવાની અંદર જે વૃત્તિ લાગી ગઈ છે, એ વૃત્તિને અમારે નિર્વિકલ્પ બનાવીને પુરુષોત્તમ નારાયણમાં જોડવી છે. આમ વિચારીને બ્રહ્માદિક દેવતાઓ પણ પોતે મહારાજની એ સભાની અંદર અલગ અલગ રૂપ લઈને બેસી ગયા. સભા મદેશો બેઠે છપાઈ, હરિબિન ઓર ન જાનત તાર, બડે કટોરા કનક કે જો, બડે કટોરા કનક કે જો, ભર ભર રંગ ઉડાવત સો, ભર ભર રંગ ઉડાવત સો, કનક કી કુંડી બડી જે હા, આનંદ મુનિ ભર દેવત તે હા, થોરોક રંગ રહવત જાબહી, થોરોક રંગ રહવત જાબહી, કનક પિચકારી ભરી કે તબહી, કનક પિચકારી ભરી કે તબહી. તે બધા સભામાં છાની રીતે બેસી ગયા. શ્રીહરિના સિવાય કોઈ તે જાણતા ન હતા. શ્રીહરિ સોનાનો મોટો કટોરો રંગથી ભરી ભરીને સૌના ઉપર ઉછાળતા હતા. ત્યાં એક મોટી સોનાની કુંડી મૂકેલી હતી. આનંદાનંદ સ્વામી તેમાં રંગ ભરી દેતા હતા. કુંડીમાં રંગ જ્યારે થોડો થઈ જાય ત્યારે શ્રીહરિ તેમાંથી સોનાની પિચકારીમાં રંગ ભરીને બધી સભા વચ્ચે ફરતા અને ભક્તોના ઉપર રંગ છાંટતા હતા.
પછી ગુલાલની જોડી ભરી ભરીને તેને સૌના ઉપર ઉડાડતા ધૂમ મચાવીને સૌને આનંદમાં ગરકાવ કરી દેતા હતા. શ્રી હરિચરિત્રમ સાગરની અંદર રંગોત્સવનું વર્ણન ખૂબ કરેલું છે. આ ગ્રંથની અંદર જેમ જેમ આપણે મુક્ત મુનિના મુખારવિંદથી આ ગ્રંથને સાંભળશું, આધારાનંદ સ્વામીની કલમે આ ગ્રંથને વાંચશું, એની અંદર આપણને રંગોત્સવની લીલાઓ મહારાજે અનેકા અનેક જગ્યાઓએ કરી હોય એવો આપણને આની અંદર શ્રવણ કરીને અનુભવ થશે. આ બધી જ લીલાઓ કરવા પાછળ ભગવાનનો ઉદ્દેશ એટલો જ છે, આવા ઉત્સવો કરવા પાછળ શ્રીહરિનો ઉદ્દેશ એટલો જ છે કે કોઈ પણ પાપી જીવાત્મા શ્રીજી મહારાજે જે વચનામૃત પ્રથમ પ્રકરણનું ત્રીજું એમાં મહારાજે પોતે વાત કરી કે અમે આ ઉત્સવ સમયે કરીએ છીએ, સાધુ બ્રહ્મચારી પાળાને ભેગા કરીએ છીએ, એની પાછળનો અમારો ઉદ્દેશ એટલો જ છે કે આ ઉત્સવ સમયા છે એ જો કોઈકને યાદ રહી જાય, આની અંદર કોઈક સાધુ બ્રહ્મચારી હરિભગત કોઈ પાપી જીવાત્માને યાદ રહી જાય તેનું પરમ કલ્યાણ થઈ જાય. કોઈ પાપી જેવો જીવાત્માનો યોગ જો આવા ઉત્સવ દરમિયાન થઈ જાય તેનું કલ્યાણ થઈ જાય. આવો જ રંગોત્સવ મહારાજ ફૂલદોલનો ઉત્સવ શ્રીહરિ અમદાવાદ મંદિરના ચોકની અંદર કરી રહ્યા હતા. હોળીના પદો ગવાયા પછી બ્રહ્મચારીએ કેસરને કેસુડાને પલાળીને ઉકાળીને રંગ કર્યો હતો, એ ભગવાનની પ્રસાદીનો કરાવીને તાંબા પિત્તળના મોટા ચરુ ભરીને ભગવાનની આગળ મૂક્યો. આધારાનંદ સ્વામીએ મહારાજને સોનાની પિચકારી આપી, જેમ અમને આનંદાનંદ સ્વામી રંગ ભર્યા કરતા હતા એમ સોનાની પિચકારી આધારાનંદ સ્વામીએ આપી, અને શ્રીહરિ રંગ છાંટવા લાગ્યા, રંગ ઉડાડવા લાગ્યા. સંતો હરિભક્તો બધાએ રંગથી રસબસ થયા. આનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આ અમદાવાદના ગોવિંદભાઈ હીરાચંદ ચોકસીને બધા એ બધા ઉત્સવ્યા હરિભગત હતા ને એ બધા મંદિરમાં બેઠા ભજન કરે છે એટલે એ રહી ગયા છે. ત્યારે મહારાજ મંદિરની અંદર જઈને શિખર ઉપર જઈને મંદિરના ઘુમ્મટ ઉપર ચડીને મહારાજે બધા ઉપર રંગ છાંટ્યો, આખું મંદિર રંગમય કરી દીધું. અને પછી મહારાજ અશ્વ ઉપર બેસીને સાબરમતી નદીએ સ્નાન કરવા માટે ચાલ્યા, અને જ્યારે સાબરમતીએ સ્નાન કરવા પધાર્યા ત્યારે ડાળમનું ફળ હાથમાં રાખીને મહારાજ જમતા હતા, અને ત્યાં ફકીર જેવો એક વેશધારી મનુષ્ય આવ્યો. એને પથ્થરનો એક કકડો કંઠની અંદર બાંધેલો હતો, છૂટા વાળ હતા. આવું રૂપ ધારીને એ ત્યાં આવ્યો, કોઈ ઓળખ્યો નહીં, કોઈને દેખાયો નહીં, પણ મહારાજ એને જોવે, મુક્તાનંદ સ્વામી એક જોવે. મહારાજે એમને પૂછ્યું કે તમે કોણ છો, કેમ આવે છે? ત્યારે એને કીધું કે હું દરિયાખાન છું અને હું ભૂત થયેલો છું. હે સ્વામિનારાયણ, તમારી પ્રસાદી આપો, મને આ ડાળમનું ફળ તમારું પ્રસાદીનું આપો, આ પાપમય ભૂતનો દેહ છૂટી જાય. એટલે મહારાજે પોતાનું જમેલું અડધું ડાળમ આપ્યું. દરિયાખાન ઘુમ્મટ અમદાવાદની અંદર દરિયાખાન જગ્યા છે, એ દરિયાખાન ઘુમ્મટની અંદર આપણા 150 સંતો સદગુરુ મુક્તાનંદ સ્વામી સાથે જ્યારે અમદાવાદ જવાનું થયું ત્યારે દરિયાખાનના ઘુમ્મટમાં ઉતરેલા. સૌ પ્રથમ જ્યારે મુક્તાનંદ સ્વામી ગયા હતા ત્યારે 5 સાધુનું સીધું પણ નહોતું મળ્યું. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે આપ સંતોને લઈને અમદાવાદ જાઓ. ત્યારે સ્વામીએ કીધું કે મહારાજ, અમે જ્યારે અગાઉ ગયા હતા ત્યારે 5 સાધુનું પણ સીધું નહોતું મળ્યું. મહારાજ કે 50 સાધુ જાઓ. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, 5 સાધુનું સીધું ના મળ્યું ને 50 કેવી રીતે જાય? મહારાજ કે 100 જાઓ. પણ મહારાજ કેમ પૂરું થાય? મહારાજ કે 150 જાઓ. સ્વામીને થયું કે આવે નથી બોલવું, નહીં તો કહેશે 500 જાઓ. અને સ્વામી આગેવાન એટલે જવાબદારી બધી સ્વામીની આવે. સ્વામી લઈને ગયા, દરિયાખાન ઘુમ્મટમાં ઉતર્યા છે. ભગવાન સ્વામિનારાયણના સંતો મહારાજ એવી રીત લઈને આવ્યા કે એના સંતો ફક્ત વાતો નથી કરતા પણ વર્તનની અંદર ભગવાનના સંતોના વર્તન વાતો કરે. સાચો સાધુ એ જ છે કે એના વર્તન વાતો કરે, અને જેના વર્તન વાતો કરતા હોય ને એની જ વાતો બીજાનું વર્તનને સુધારે. જેનું વર્તન વાત ન કરતું હોય એની વાત ગમે એટલી ઊંચી હોય, ગમે એટલી ઊંચી હોય, ગમે એટલા શાસ્ત્રોમાંથી કાઢેલી હોય
ગમે એટલા પ્રમાણોએ સહિત હોય પણ સામેવાળાનું વર્તન નહીં બદલી શકે, કારણ કે વાત ફક્ત વાતમાં જ છે, એની પાસે ફક્ત શાબ્દિક જ્ઞાન છે. ભગવાનનો સાચો સાધક સંત હોય, સિદ્ધ મહાપુરુષની તો વાત જ નથી, પરંતુ સાચો સાધક સંત હોય એ એક એક શાસ્ત્રના શબ્દને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા માટે સતત કટિબદ્ધ હોય, માટે એના વર્તનની અંદર સતત એની વાત ચાલી જતી હોય, અને જેના વર્તનની અંદર વાત ચાલી જતી હોય એની વાતો એ કરીને જ બીજાના વર્તન સુધરે છે. જેની વાત અને વર્તન જુદું પડે એનાથી ક્યારેય પણ કોઈ જીવાતમાં વર્તનવાળા થઈ શકતા નથી. એવા તો તમને સમાજની અંદર પણ દેખાશે, જે સદગ્રહસ્થો પોતાના જીવનને ભગવાન શ્રીહરિને ગમે એવું, મહાપુરુષોને ગમે એવું, આ સત્સંગને અનુરૂપ બનાવે છે, એવા સદગ્રહસ્થોથી બીજા કેટલા સદગ્રહસ્થો સત્સંગમાં તૈયાર થાય છે. અને જે લોકો વર્ષોથી સત્સંગમાં પડ્યા છે, બાપ દાદાનો સત્સંગ કહીને પડ્યા છે, ગળાની અંદર કંઠીઓ રાખેલી છે, પરંતુ એના જીવનની અંદર કોઈ પ્રકારનો સત્સંગનો અંકુર નથી, તો એનાથી એક જીવાત્મા પણ સત્સંગી થઈ શકતા નથી. માટે સાધુ ભગવાનના એવા, મહારાજના સંતો એવા ભજન કરે, દરિયાખાન ઘુમ્મટની અંદર ઉતરેલા, સંધ્યા સમય થયો અને સંતોએ જ્યાં ભજન ચાલુ કર્યું, આરતી થઈ, ધૂન થઈ, ત્યાં તો ત્યાં કિકિયારીઓ થવા લાગી, ભૂતોના ટોળાના ટોળા ત્યાં. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીધું, કોણ તમે? તો કે અમે અહીંયા આગળ આ દરિયાખાન ઘુમ્મટ અમારી જગ્યા છે ને, અમે અહીં રહીએ છીએ, અમે અહીં આગળ આ બધા ભૂત થયેલા છીએ, દરિયાખાન એ અત્યારે ગયેલા છે બહાર, એ અમારા મોવડી છે ને, અમે બધા છે સ્વામી એની ઉપર પાણી છાંટ્યું અને એ બધા બદ્રિકા આશ્રમમાં ગયા. એમાં દરિયાખાન રહી ગયો હતો, કારણ કે એને એવી ઈચ્છા હતી કે મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે, એટલે એ દૂર રહ્યો. અને એ પાછો આ જ્યારે મહારાજે રંગોત્સવ કર્યો ત્યારે આવ્યો. મહારાજે એને ડાડમ આપ્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ કોણ હતો? મહારાજ કે સ્વામી, અહીંયા આગળ તમે નહોતા આવ્યા ત્યારે પૂર્વ શહેરનો જે હાકેમ દરિયાખાન હતો એ વાસનાને કારણે ભૂત થયેલો, તે અમને ભગવાન માનીને અમને પ્રાર્થના કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે ભગવાન છો એવું એને કેવી રીતે ઓળખી લીધું? ત્યારે મહારાજ કે સ્વામી, એ સંતો સાથે જ્યારે તમે આવ્યા અને ત્યારે અહીં બેસીને આ દરિયાખાન ઘુમ્મટમાં તમે સંતો ભજન કરતા ને વાતો કરતા, એ વાતોને દરિયાખાન સાંભળતો, એટલે એને એવી ઈચ્છા થઈ કે મારે મારું કલ્યાણ કરવું છે, પણ મારે આ સંતો આગળ પ્રગટ નથી થવું, મારે ભગવાન સ્વામિનારાયણના પ્રત્યક્ષ દર્શન કરી અને પછી આ પ્રેત દેહને છોડવો છે, માટે સ્વામી એને અમારો નિશ્ચય તમ જેવા સંતોની વાતોથી થયેલો છે. એટલે જ ભગવાનના સંતો, ભગવાનના ભક્તો અને મહારાજની મૂર્તિનો મહિમાની વાતો કર્યા જ કરવી. ગમે તે જગ્યાએ બેઠા હો તમે, ગમે તે જગ્યાએ, પણ વધુમાં વધુ જીભ ઉપર એક સ્વામિનારાયણ મહામંત્ર અને બીજું ભગવાન, ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોના મહિમાની વાતો કર્યા જ કરો. એનાથી મોટા મોટો ફાયદો એ છે, આપણા આત્માને ફાયદો છે, બીજા જીવાત્માને ફાયદો છે, અને આવા કોઈ પ્રેતાત્માઓ રખડતા હોય ને તો એને ફાયદો છે, એને પણ ભગવાનનો નિશ્ચય થઈ જાય. આ સત્સંગની અંદર તો પશુના કલ્યાણ થાય છે, આ સત્સંગની અંદર પ્રેતાત્માઓના કલ્યાણ થાય છે, માટે જ આ સત્સંગ સર્વોપરી છે. શ્રીજી મહારાજ આવા રંગોત્સવ દ્વારા અનેક જીવોનું આવું કલ્યાણ કરતા. નાગડકાની લીલા લખતા સ્વામી આગળ કહે છે, ત્યાં આગળ આવી રીતે બ્રહ્માદિક દેવતાઓ આવે એનું વર્ણન કોઈ થઈ શકતું નથી. મહારાજે રંગની એવી ધૂમ મચાવી, બધાને આનંદમાં ગરકાવ કરી દીધા. શ્રીહરિએ સંતોના અને હરિભક્તોના ઉપર રંગ છાંટ્યો તેનું વર્ણન કોઈથી થઈ શકે નહીં. ભૂમિ, ભવનો અને આકાશ બધા ગુલાલને રંગમય થઈ ગયા. આજે પણ જ્યારે આપણે લોયાન નાગડકા જઈએ, આ લીલાને સાંભળી હોય, એ સ્થાનની અંદર જઈને આ લીલાને સંભાળીએ, હૃદયમાં પરમ શાંતિ થઈ જાય. કોણ ભાગ્યશાળી એવો હોય કે જ્યાં પુરુષોત્તમ નારાયણ આવી રીતે રમ્યા હોય, આવી રીતે જમ્યા હોય, આવી રીતે પરમહંસો ત્યાં ફર્યા હોય, એ ભૂમિ ઉપર જવા આપણને મળે, એ ભૂમિની ચરણરજ આપણને માથે ચડાવવા મળે. ભલે ત્યાં આગળ કોઈ પ્રકારની વ્યવસ્થાઓ ન દેખાય તો પણ એ મહાનમાં મહાન તીર્થ છે,
કારણ કે ગુરુજી જેવા મોટા પુરુષ, અનેક સુવિધાઓએ યુક્ત સંત નિવાસો, કંડારી ગુરુકુલ, અમેરિકા જેવા દેશની અંદર અહીં આગળ બધી જગ્યાએ સુવિધા સંપન્ન, દેશમાં પણ સુવિધા સંપન્ન સંત નિવાસો, આજની જે જરૂરિયાતો છે એવા, એની જગ્યાએ લોયાની અંદર મજૂરને રહેવાના છાપરાની અંદર પણ એ મહાપુરુષને મસ્તી છે. એની પાછળનું કારણ ગુરુજી એક જ વાત કરે કે આ લોયાની ભૂમિ ઉપર હું આવું છું ને તો મને કંઈક હૃદયની અંદર જુદું જ થાય છે. મને કોઈ પ્રકારની બહારની સુવિધાની જરૂર નથી પડે એવી. અને ત્યારે આપણને લાગે કે એક મોટા પુરુષને ત્યાં આગળ લાઇટ ન હોય, ચૈત્ર વૈશાખનો તાપ અને ત્યાં લૂ વાતી હોય, એ ઝાડની નીચે વચનામૃતની કથા કરતા એને લૂ ન લાગે, તાપ ન લાગે. એની પાછળનું કારણ એ છે મહાપુરુષો અતિ ઉચ્ચતમ ભૂમિકાને પામેલા હોવાથી, મહારાજની મૂર્તિને જેવી છે એવી જાણેલી હોવાથી, મહારાજને જેવા છેવા સિદ્ધ કરેલા હોવાથી એને સુખ ત્યાંથી આવે. આપણે જઈએ તો આપણને તરત લાઇટ નથી એવું દેખાય, તીર્થોમાં જઈએ તો આપણને તરત નળમાં પાણી નથી આવતું એ દેખાય. આપણને તીર્થોમાં જવાની સાથે ફરિયાદોનું લિસ્ટ થતું હોય. જ્યારે મહારાજના મોટા પુરુષો અને ઉત્તમ મુમુક્ષુ દશાના જે સાધકો હોય એને તીર્થમાં જવાથી પરમ શાંતિનો અનુભવ થતો હોય. આપણે ઉત્તમ મુમુક્ષુમાં છીએ કે આપણે સાધારણ છીએ એ આપણે સૌ સૌના હૃદયની અંદર તીર્થમાં જતા હોય ત્યારનો આપણા હૃદયમાં થતો અનુભવ, ત્યાં આગળ થતી આપણને જે કાંઈ અગવડો એની અંદર પણ આપણને અનુભવાતું સુખ છે કે દુઃખ છે એ હવે વિચારશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલો સત્સંગને, કેટલો તીર્થોની ભૂમિનો મહિમા આપણે સમજેલા છીએ. મહારાજને ત્યાં આગળ નાગડકાની અંદર આવી રીતનો રંગમય આખું નાગડકા થઈ ગયું. દેવ વિમાન બેઠકે આયે, સબકો રંગમય હી કરાયે, જય જય બોલતા સુર નર બાની, મહામગન ભય હર ખાની. વિમાનોમાં બેસીને જે દેવો આવ્યા હતા તેમને રંગમય કરી દીધા. દેવો ને મનુષ્ય બધા જય 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 આવી વાણી બોલતા હતા. આવા તીર્થોની અંદર આવા ઉત્સવો થતા હોય તો કેટલાય દેવતાઓ અલગ અલગ મનુષ્યોના સ્વરૂપ ધારણ કરીને ભક્તોની સભા મધ્યે, સંતોની સભા મધ્યે આવીને એ વખતે બેસતા ને આજે બેસતા હોય, પણ દિવ્ય ચક્ષુવાળાને, દિવ્ય દ્રષ્ટિવાળાને આ બધું દેખાય, સામાન્ય જીવાત્માને એની ખબર ન પડે. બધા હરખમાં તલ્લીન થઈ ગયા હતા. રંગે રમતા બપોરનો સમય થયો, બધો રંગ પણ ખૂટી ગયો. ત્યારે સ્નાન કરવા માટે મહારાજાધિરાજ શ્રીહરિ અશ્વ ઉપર બેઠા. શ્રીહરિ રંગથી રસબસને ગરકાવ થયા હતા તે વાતનું વર્ણન થઈ શકે તેમ નથી. તેવી જ રીતે સંતોને, હરિભક્તો પણ રંગથી ગરકાવ થઈ ગયા હતા. માનો સૌ કેસુડાનું વન થઈ ગયા હોય અથવા તો ખીલેલા ગુલાબનો બાગ હોય તેના જેવી શોભાને ધારણ કરી રહ્યા હતા, અથવા તો લાલ કમળનું સરોવર ખીલ્યું હોય એવી શોભાને ધારી રહ્યા હતા. ગામની બજારને સુશોભિત કરતા શ્રીહરિ ગામના આથમના દરવાજાથી બહાર નીકળ્યા અને તે સમયે ગામથી ઉત્તર તરફ રહેલી નદીએ સંતોની સાથે સ્નાન કર્યું. ત્યાં એક વાવ પણ હતી, તેમાં શ્રીહરિ દરબારો અને સખાઓની સાથે વારંવાર નાહ્યા છે, તેનો ગંતા પાર આવે તેમ નથી. મહાન સુખના ધામ આવા ઘનશ્યામે સ્નાન કર્યા પછી સોનાના ઘરેના બધા સોનેરી વસ્ત્ર પહેર્યા, પછી પ્રેમથી અશ્વ ઉપર બેઠા. આગળના ભાગમાં અપાર વાજિંત્ર વાગતા હતા. ચોપદાર જય 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 બોલીને છડી પોકારતો હતો. સંતો વસંતના કીર્તન ગાતા હતા. આ રીતે શ્રીહરિ નાગડકા ગામમાં આવ્યા. જ્યારે પણ વાલા ભક્તો ઇન્ડિયા જાઓ એટલે લોયા ધામ એ આપણું કેન્દ્ર સ્થાન હોવું જોઈએ. આપણે ત્યાં દર્શન કર્યા વિના ક્યારેય પાછા ન આવીએ. વરતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ તરત આપણને લોયા યાદ આવે. ગઢપુર, સારંગપુર બધે દર્શન કરવા જઈએ તો લોયા પણ જઈ આવીએ. લોયા દર્શન કરીને સીધા નાગડકા જઈએ, નાગડકાની અંદર જઈએ ત્યારે નાગડકાની અંદર આજે પણ એ બધા જ પ્રસાદીના સ્થાનો છે, પ્રસાદીની ગોદડી છે, પ્રસાદીનો લીંબવૃક્ષ છે. ત્યાં આગળ પણ દર્શન આજે મોજૂદ છે અને આપી રહ્યા છે. કદાચ જેવી વર્ણન આજે ગ્રંથોમાં આપણને લાગે
એવું ન પણ દેખાય આપણી ચર્મચક્ષુથી, કારણ કે આ બધો જ આંતરિક વૈભવ છે. શાસ્ત્રોમાં લખેલા સદગુરુઓના વચન ખોટા નથી, પરંતુ એ સદગુરુઓ આંતરિક વૈભવથી, આધ્યાત્મિક વૈભવોથી એટલા પૂર્ણ હોય છે કે એના શબ્દની અંદર વૈભવ સમાયેલો હોય છે. આપણે હંમેશા બહારના વૈભવોથી ટેવાયેલા છીએ, એના કારણે આપણે બહારનું જોઈએ ને તો આપણને બહુ આનંદ આવે. તમે જો હમણાં જ હું ઉત્સવ થતો હતો ત્યારે કહેતો કે બહાર લાઇટનું ડેકોરેશન સરસ કરો, મ્યુઝિક વાગતું હોય, લાઇટના ડેકોરેશનો હોય, મોટા મોટા આલિશાન સ્ટેજો હોય, મોટા આલિશાન બધું થતું હોય, એવો બધો બહારનો વૈભવ જોઈએ ને એટલે આપણને આનંદ આનંદ થઈ જાય. વાહ, આ ઉત્સવ સમય એના માટે જ હોય. પણ કંઈ રોજ એવો ભપકો હોય અને રોજ કોઈ જગ્યાએ થાય પણ ખરો, ન થાય. એ વૈભવો બહારના ગોઠવીને કરવાની છે અંદરની લાઇટો, એ બહારના મ્યુઝિક મૂકીને મૂકવાના છે અંદરના મ્યુઝિક, એ બહારની આધ્યાત્મિકતાનું વાતાવરણ ખડું કરીને કરવાની છે અંદરની આધ્યાત્મિકતા. એક ફાટેલ તૂટેલ ગોદડીને એક વૃક્ષ નીચે બેસવાનું થાય તો પણ જે ઝાકળ ઝમાળની વચ્ચે આપણને જે આનંદ આવે, મહારાજે કહ્યું જ્ઞાનીનું લક્ષણ વનમાં બેઠો હોય તો જાણે લાખો માણસથી વિટાઈને બેઠો છું, અને લાખો માણસથી વિટાઈને બેઠો હોય તો જાણે વનમાં બેઠો છું. એ જ્ઞાન, એને આપણે જ્યારે એ માર્ગે હાલી અને જ્ઞાનને જ્યારે આપણે સિદ્ધ દશાને પમાડીએ ત્યારે આપણને એવી આંતરિક વૈભવની અનુભૂતિ થાય. સ્વામીનું વર્ણન અહીં વાંચો અને નાગરકાના પાદરમાં જઈને ઉભારો તો કદાચ આવો અનુભવ ન થાય, કારણ કે આપણે ચર્મચક્ષુવાળા છીએ, આપણે બહારના વૈભવથી ટેવાયેલા છીએ. પણ શાસ્ત્રોનું ચિંતન, મનન, સદગુરુઓની કૃપા, સદગુરુઓના શબ્દોનું વાંચન, સદગુરુઓના શબ્દોનું શ્રવણ, મનન, ચિંતન એ કરી કરીને, ઘૂંટી ઘૂંટીને, ગોપાળન સ્વામીએ બહુ સરસ પોતાની વાતમાં કીધું છે, ઔષધને જેટલું લઢો ને એટલું ઝીણું થાય, અને જેટલું ઝીણું થાય ને એટલું ગુણકારી થાય. એમ શાસ્ત્રના શબ્દને, સત્પુરુષના શબ્દને શ્રવણ કર્યા પછી જેટલો લઢો, જેટલો લઢો કહેતા, જેટલું મનન કરો, જેટલું ચિંતન કરો, જેટલો વિચાર કરો, એટલું એ ઝીણો થાય, અને જેટલો ઝીણો થાય એટલો ગુણકારી થાય, અને જેટલો ગુણકારી થાય એટલી એની અસર, જેવી રીતે ઔષધ લેવામાં આવે તો એનો ગુણકારીપણું જો વધે તો શરીર ઉપર એની અસર દેખાય, એમ આધ્યાત્મિકતાને જેટલું લઢીને ઝીણું કરવામાં આવે એ દરેક વાત એના આત્માને ગુણકારી થાય. આપણો આત્મા અક્ષરધામના અનાદિ મુક્તને અનુરૂપ થતો જાય, આપણું બીબું દેહ ભાવ ટળીને મુક્ત ભાવરૂપ બનતું જાય, બનતું જાય. સાપ જેમ કાંચડી ઉતારે એમ આપણો દેહ ભાવ કાંચડીની જેમ ઉતરે અને મુક્ત ભાવ અંદરથી પ્રગટ થાય. એ સ્થિતિએ પામવા માટે જ આપણે શાસ્ત્રોનું વાંચન, શ્રવણ જે કાંઈ કરીએ છીએ એ દેહ ભાવરૂપી કાંચડી ઉતારી મુક્ત ભાવરૂપી દિવ્ય તનુ આ દેહે જ સિદ્ધ કરવા માટે ભગવાન અને મોટાની પાસે આપણે રહીને પ્રયત્ન કરીએ છીએ. એમાં કોઈ જગ્યાએ ગાફલ ન બનીએ, કોઈ જગ્યાએ આળસ અને પ્રમાદ આપણી ઉપર સવાર ન થાય, કોઈ જગ્યાએ પંચ વિષય એ આપણને બાંધી ન દે, એને સાવધાન રહેવા માટે આપણને આ શાસ્ત્રો વારે વારે પોકારે છે. મહાન સુખના ધામ ઘનશ્યામે સ્નાન કર્યા પછી સોનાના ઘરેના સોનેરી વસ્ત્ર પહેર્યા. રાજબજાર રંગથી રંગાઈ ગઈ હતી. રંગભીના તે બજારે દર્શન આપતા ચાલ્યા આવતા હતા. મતવાલાના મસ્તક ઉપર સોનાનું છત્ર રાખ્યું હતું. શિર પર ચામર ઢોળાતા હતા. અલૈયા ખાચર, સુરા ખાચર બંને ચામર કરતા આવતા. જેટલા ઘોડે સવાર દરબારો હતા તે બધા શ્રીહરિની સાથે સુશોભિત જણાતા હતા. દરબાર ગઢમાં શ્રીહરિ પધાર્યા ત્યારે ચારે કોર જય જયકારનો ધ્વનિ થયો. શ્રીહરિ સોનાને હિંડોળે વિરાજ્યા તેની શોભા અતિશય છાઈ રહી હતી. મુકુંદાનંદ વરની શ્રીહરિને બોલાવવા આવ્યા ત્યારે રસોઈ તૈયાર થઈ ગઈ. એમ જાણીને શ્રીહરિ અત્યંત પ્રસન્ન થકા ઉઠ્યા. અત્યારે સોનાનો હિંડોળો ગોતવા જાઉં કે ગયો ક્યાં? સોનાનો હિંડોળો હતો હરિચરિત્ર સાગરમાં આવ્યું તો સોનાનો હિંડોળો ગયો ક્યાં? આજે નાગડકામાં કિલો સોનું ગોતી આવો તો કિલોએ કિલો સોનું ઇનામમાં મળે તમને. સોનાનો હિંડોળો તો શું આ ખોટું લખ્યું? ના, ભગવાન જ્યારે પૃથ્વી પર બિરાજમાન હોય
ત્યારે બહુ વાસ્તવિક છે. અનેક અનેક રિદ્ધિઓ સિદ્ધિઓ ભગવાનની સેવામાં હોય, એટલે અનેક અનેક જગ્યાએ જે શાસ્ત્રોમાં વર્ણન લખ્યું છે સત્ય છે, ખોટું નથી. અનુભવ સિદ્ધ છે મોટા પુરુષોને. મુક્તાનંદ સ્વામી પોતાના મુખથી કહે છે, આધારાનંદ સ્વામી લખે છે, જેવું જોયું છે એવું બોલ્યા છે, જેવું સાંભળ્યું છે એવું જ લખ્યું છે. ભગવાનના મોટા પુરુષોની વાતમાં કોઈ પણ જગ્યાએ પોતાનું ડાપણ નથી હોતું, કેવળ મહારાજ જ એ સ્વયં બોલે છે. મહારાજના મોટા પુરુષોના લેખનમાં જે બોલાયું છે એવું સ્પષ્ટ એ જ મતને રજૂ કરવાવાળું વાક્ય હોય છે. હા, મારું ને તમારું બોલેલું, મારું ને તમારું લખેલું, એની અંદર ચોક્કસ આપણા ડાપણ ભળે, પણ આ તો મોટા પુરુષો છે. એટલે ભગવાન જ્યારે પૃથ્વી પર મનુષ્ય આકારે હોય ત્યારે બધા સેવામાં હોય, પરંતુ સામાન્ય વ્યક્તિને દેખાઈ ન શકે, અનુભવાઈ ન શકે. પરમ દયાળુ શ્રીહરિએ બીજા બધા વસ્ત્ર ત્યાં જ ઉતાર્યા. એક પીતાંબર ધોતી પહેરી અને સોનેરી કિનારીવાળું લાલ સુંદર રેશમી વસ્ત્ર મસ્તકે ઓઢ્યું. સરસ મહારાજે પીળું પીતાંબર પહેર્યું, ઉપર લાલ વસ્ત્ર ઓઢ્યું. કેવા મહારાજ શોભતા હશે. પાદુકારુ ઝાંઝર સોનેરી, ચરણે દાર લીએ રંગ લહેરી, ચટક ચટક ચલત ચાતુરાય, કરમે ગૃહે રૂમાલ તાઈ. મહારાજની મૂર્તિ કેવી મનોહર! પીળું પીતાંબર પહેર્યું છે, લાલ કલરનો પટકો ખભા ઉપર નાખ્યો છે, રંગ લહેરી શ્રીહરિએ ચરણોમાં ચાખડીઓ પહેરી છે, સોનેરી ઝાંઝર તો પહેરેલા હતા જ, હાથમાં રૂમાલ હતો, ચટક 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 આવો અવાજ કરતા ચતુરાઈથી ચાલતા હતા. જેમના હાથમાં રૂમાલ હતો, અત્યંત શોભાયુક્ત પ્રફુલ્લિત મુખ હતું. જે ભવનમાં રસોઈ થતી ત્યાં શ્રીહરિ પધાર્યા. સોનાનો મોટો બાજોટ હતો, તેના ઉપર સુખદાયક સુંદર શ્યામ બેઠા. પહેલાં પાણીથી ચરણ ધોવડાવ્યા, પછી રૂમાલથી લૂછ્યા, તૈયાર કરેલા અપાર ભોજનોમાંથી ભરી ભરીને સોનાના થાળ લાવ્યા. શાકભાજીને ફરસાન વગેરે વિવિધ પ્રકારના હતા, જેનો ગણે પાર આવે તેમ ન હતું. શ્રીહરિ દૂધપાકને પૂરી જમ્યા. જલેબી મોતીચૂર બરફી સૂતરફેની ઘેબર વગેરે પકવાનોને ભરપૂર જમ્યા. પેંડા પતાસા શીરો હરીસો કંસાર માલપુડા ઉજળી પાતળી રોટલી, ઉજળી પાતળી, એક પણ કાળો ડાઘો જેને ના પડ્યો હોય એવી ઉજળીને પાતળી આપણે રાખીએ તો કાચી રહે અને વધારે શેકવા જઈએ તો બાળી નાખીએ, પણ આ તો ઉજળીને પાતળી રોટલી, ટોપરા પાક, ગુંદર પાક, ગુલાબ પાક, ગુલકંદ અને એલાયચી, દ્રાક્ષ અને સાકરથી બનાવેલી અનંત પ્રકારની વાનગીઓને શ્રીહરિ જમ્યા. ભાઈ, સુરાબાપુનો દરબાર, કાચું હોય જ નહીં. કેટલી વસ્તુ મહારાજ જમ્યા! આ ભગવાન સિવાય બીજો કોઈ જમી શકે આટલું? ગમે એટલું ગળ્યું ભાવતું હોય તો ના જમી શકાય. શ્રીહરિ જમ્યા. મેવા ફળ અને સાકરથી બનાવેલા અનંત ખાદ્ય પદાર્થોને શ્રીહરિ ઘણું જમ્યા. સુરાબાપુનો પ્રેમ છે, અહીં તો રમવું પડે ને જમવું પડે. લોયા ધામ એટલે રમવાનું ને જમવાનું મોટું ધામ, અને એની અંદર પણ એટલે ખાલી રમવાનું ને જમવાનું નથી, જોજો પાછા. બાકી અહીંયા આવીને પછી કહેશો કે રમવાનું ને જમવાનું, લોયા જાઓ ને પછી ગુરુજીને કહો કથામાં આવ્યું હતું કે અહીં તો રમવાનું ને જમવાનું બે ધામ. હા, એ તો છે જ. લોયા ધામ, આવે કાલથી પ્રબોધિની એકાદશી, દેહ ઉઠી ગયા એટલે રીંગણાએ ઉઠી જવાના આવે કાલથી, હવે ભરપૂર રીંગણ ઉઠવાના. હરિભક્તોને ઘેર ઘેર આવે તો તમે જુઓ ને, એટલે બધી જગ્યાએ સૌથી પહેલો કોણ ભાઈ, રાજામાં કોણ ઊભો છે? રીંગણ. હા, અમારે મંદિરના મેનામાંય જાજુ આવે, કહેશે કે રીંગણ આવવા દો, એવું જ થાય. કારણ કે રીંગણ રાજાભાઈ ઉઠી ગયા, આવે દેવ ઉઠી એકાદશીની જ વાટ જોતા હોય. અન્નકૂટ થાય ત્યારથી આપણે તો પ્રસાદ ભગવાનનો ધરાવીએ, પણ દેવ ઉઠી એકાદશીથી ચાલુ થાય એટલે હવે સાકોત્સવ. જે લોયા જાય એ લોયાની અંદર સૌથી પહેલું એમ કહે ફોન કરીને કે રોટલો ને શાક જ જમશું. સાકોત્સવ ફ્રેન્ચાઇઝ છે લોયાની, ત્યાં મોનોપોલી છે, ત્યાં જ થાય. અને અહીંયા આગળ ફ્રેન્ચાઇઝો ખુલી છે થોડી, ત્યાં થાય. મહારાજ કરે એ લોયા ધામની અંદર, નાગડકા ધામની અંદર સુરાબાપુને ત્યાં મહારાજ આવા બધા મેવા મીઠાઈ જમ્યા.
અનંતમેવા ફલ મિશ્રી કેરા જય શ્રી હરિ પ્રીત ઘનેરા ગંગારમા રાધા દીક જો જોગ કલા હરિ કી સો મનુષ્યાકૃતિ વિપ્ર કી ધારી રસોઈ બનાવત અતિ કૌવારી બરની મુકુંદાનંદ એક જે હા દિવ્ય ચક્ષુસે દેખત તે હા. ગંગા રમા અને રાધા ઇત્યાદિક તો શ્રીહરિની યોગ કળાઓ છે. કોઈક વખતે તેઓ વિપ્રની મનુષ્ય આકૃતિ ધારણ કરીને રસોઈ બનાવી આપતા તેમને એકમાત્ર મુકુંદાનંદ વરની દિવ્ય ચક્ષુઓથી દેખતા હતા. મેં આગળ જ કીધું દિવ્ય સૃષ્ટિને જોવા માટે દિવ્ય ચક્ષુની જરૂર પડે. દિવ્ય સૃષ્ટિની અનુભૂતિ માટે આપણા હૃદયની અંદર ભરપૂર દિવ્યતાની જરૂર પડે. આપણા આત્માને દિવ્યતાથી જ્યારે ભરપૂર આપણે ભરી દઈએ ત્યારે આત્મા દિવ્યતાના અનુભૂતિથી ભરપૂર થઈ જાય અને પછી એને એની અંદર દિવ્ય એવા મહારાજ, દિવ્ય એવું મહારાજનું સિંહાસન, દિવ્ય એવું મહારાજનો ચિદાકાશ, દિવ્ય એવું મહારાજનું ધામ, દિવ્ય એવા મહારાજના અનાદિ મુક્તો, દિવ્ય એવા મહારાજના તમામ વૈભવો, દિવ્ય એવું મહારાજનું તેજ, એ બધું જ એને અનુભવાય. અને પછી મહારાજે જે મધ્યના તેરમામાં કીધું, અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, તમે પણ ત્યાં જ બેઠા છો, પણ હજુ તમારા સમજ્યામાં એ વાત આવી નથી. એ વાતની અનુભૂતિ થાય. અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, તમે પણ ત્યાં જ બેઠા છો. મહારાજનું મધ્યનું તેરમું વચનામૃત ગજબનું છે. તેજનું વચનામૃત બહુ વાંચવું, આવા વચનામૃતો બહુ વાંચવા. સર્વોપરિતા મહારાજની સમજાય અને મહારાજની રુચિ સમજાય કે મહારાજની રુચિ કેવી છે, મહારાજને આપણને કેવા બનાવે છે. ફક્ત મહારાજને આપણને વાતો કરીએ ને વાતો સાંભળીએ આવા નથી રાખવા. આ વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ, આ તો ચારો છે. પ્રથમના 32માં પ્રમાણે આ તો ઘાસ છે, ચારો છે. પણ મહારાજ કે માળો જુદો છે, ખીલો જુદો છે. આપણો બધો પ્રયત્ન માળાને ખીલાએ પહોંચવા માટે છે, પણ ઘણીક વખત વાતો કરીને હું તૃપ્ત થઈ જાઉં અને વાતો સાંભળીને તમે તૃપ્ત થઈ જાઓ. એક બસ આપણે કથા કરી દીધી, કથા સાંભળી લીધી, આપણું કામ પૂરું થઈ ગયું, આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ. આવું ઘણીક વખત આપણે કરી નાખતા ને સમજતા હોઈએ છીએ. આવું સમજવાને વિચારવામાં આપણા કેટલા જીવનની કેટલી પળો જતી રહે છે. વાતો કરવા અને સાંભળવાથી સંતોષને પામવાનું નથી, એ તો આપણું હવે જીવન થઈ ગયું છે કરવું ને સાંભળવું. એ પણ એનાથી કંઈક ઉપર ઉઠવાનું છે. જે વાત થાય છે, જે વાત કરીએ છીએ ને સાંભળીએ છીએ, વાતની અનુભૂતિ માટે આત્માને જગાડવાનો છે. જાગ અને આ વાતનો અનુભવ કર. જે વાતને બોલે છે, જે વાતને સાંભળે છે એની અનુભૂતિ કરી લે. એ અનુભૂતિ કરવા માટે આ સત્સંગ છે. ખાલી વાતો કરવા ને સાંભળવા માટે આ સત્સંગ નથી, અનુભૂતિ સુધી પહોંચવા માટે સત્સંગ છે. અલગ અલગ આવી રમા રાધાદિક શક્તિઓ વિપ્રરૂપે આવતી, મહારાજ માટે રસોઈ બનાવી આપતી, પરંતુ મુકુંદાનંદ વરની સિવાય આવા દિવ્ય ચક્ષુઓથી એ દેખતા બીજા કોઈને ખબર પડતી નહીં. શ્રીહરિ ક્યારેક મુકુંદાનંદ વરનીનું નામ લઈને રસોઈના વખાણ કરતા બોલતા, બહુ સરસ રસોઈ બનાવી છે, માનો લક્ષ્મીજીએ કરી ન હોય, બનાવી હોય લક્ષ્મીજીએ આવીને. મુકુંદાનંદ બધાને દેખાય એવું કે મુકુંદાનંદ વરની એ બનાવી છે. પછી મહારાજ જમતા જમતા એમ કે, વાહ મુકુંદાનંદ વરની, શું તમે રસોઈ બનાવી છે અમારા મુકુંદ બ્રહ્મચારીએ, તો લક્ષ્મીજીએ રસોઈ બનાવી એવી બનાવી છે. પણ એ ખરેખર બનાવી હોય કોને, લક્ષ્મીજીએ જ, પણ બીજાને ખબર ના પડે. પણ એક મહારાજ અને એક મુકુંદાનંદ વરની બે જાણતા કે આ ખરેખર રસોઈ તો લક્ષ્મી રાધા આદિકે બનાવેલી છે. આવી તો કેટલી દિવ્યતાઓ આપણી વચ્ચે પણ ફરતી હશે, આવી દિવ્યતાઓ અને આવી દિવ્ય મૂર્તિઓ આપણી વચ્ચે પણ કેટલી કેટલી બેસતી હશે, આપણે એને જોઈ પણ હશે, પરંતુ આપણને એનું જ્ઞાન ન હોવાથી આપણને એવી અલૌકિકતા ત્યાં ન દેખાઈ હોય, ન અનુભવાઈ હોય.
માટે જ આત્માની આત્માના સ્ટેજ જે છે ને ત્યાં એને રોજ મહારાજે નામાનું વચનામૃત કીધું પ્રથમનું 38મું, રોજ નામું માંડીને આત્માને કંઈક ઉન્નત લઈ જવો. આજ છે એના કરતાં કાલ કંઈક વધારે, કાલ કંઈક વધારે, કાલ એનાથી વધારે. દેહ ભાવમાંથી અનાદિ મુક્તનું જે બીબું છે એમાં દેહ આખો આત્મા પરિવર્તિત કરવાનો છે. આપણે આપણી એક યાત્રા છે, આપણી એક મુસાફરી છે, આપણું એક ડેસ્ટિનેશન છે, આપણું એક લક્ષ્ય છે, ત્યાં આપણે પહોંચવું છે. અને પહોંચવા માટેના ઉપાયો આ કથા છે. પ્રયત્ન જો કરશું, મોટા પુરુષનું છત્ર મળ્યું છે, મોટા પુરુષની કૃપા મળી છે, કેમ ન થાય, બધું જ થાય. મહારાજના પોતાના આશીર્વાદ છે. મહારાજ કે કેદી જીવે દાખલો કર્યો ન થયું, પ્રથમનું 20મું, કેદી દાખલો કર્યો. આપણો દાખલો ઓછો પડતો હોય, બાકી ભગવાન અને મોટા પુરુષ એ તો બેઠા જ છે આપણી માટે. બીજી બાબતને તો કોઈ જાણતું ન હોય, ફક્ત મુકુંદવરની અને શ્રીહરિ બે જાણતા. તે જ કારણથી મુકુંદવરની બીજા વર્ણ્યો કરતાં શ્રેષ્ઠ ગણાતા હતા. શ્રેષ્ઠ હોય એને જ આ ખબર પડે ને, મોટાની ભાષા એ ખબર કોને પડે. મહારાજની ભાષા આવી, મુકુંદાનંદ વર્ણીને ખબર પડે. બાકીનાને એમ લાગે કે વર્ણીએ રસોઈ બનાવીને મહારાજ વખાણ કરે છે, પણ રમા રાધિકા આદિક યોગ કળાઓ આવીને વિપ્રરૂપ ધારણ કરીને બનાવી ગઈ હોય એને તો એક મહારાજને મુકુંદાનંદ વર્ણી જાણતા. કારણ કે મુકુંદાનંદ વર્ણી મહારાજ કે આ ભોળા જેવા છે, પણ એમને અમને રાજી કરવાનું તાન છે, તો આ મુકુંદ વર્ણીની અંદર ભગવાન જેવા ગુણ વર્તે છે. મહારાજ એમને એમ નાખે ને, બધાની જોડ બનાવી, મહારાજે બે બે સાધુની જોડ બનાવી. તો મહારાજ કે હવે કોની જોડ બાકી રહી? તો મહારાજને બધા કે મહારાજ તમારી જોડ બાકી રહી. મહારાજ કે મારી જોડ તો છે જ આ મૂળાનંદને સહજાનંદ, કે મૂળાનંદને સહજાનંદની જોડી, અમાર બેની જોડી. બધાય તમાર બેની પેર, એમ અમાર બેની પેર. જ્યાં કાયા ત્યાં કાયાની છાયા, આવા મુકુંદાનંદ વર્ણી નૈષ્ઠિક બ્રહ્મચારી, જેને સ્ત્રી પુરુષનું આ પૃથ્વી પર ભાન જ નહોતું, એવા અનાદિ મુક્ત સ્થિતિના જબરજસ્ત મુકુંદાનંદ વર્ણીની સ્થિતિના ચરિત્રો એવા ગજબના છે, એવા ગજબના છે. ક્યારેક મુકુંદાનંદ વર્ણીનું ચરિત્રની જ કથા, એ લીલાઓની કથા આપણે સાંભળશું. રમા આદિ કેટલાક હરિભક્ત બહેનો દિવ્ય આકૃતિ ધારીને હૃદયમાં અનુપમ મણિમય અને પ્રકાશમય મેલ બનાવીને શ્રીહરિમાં જેવો ભાવ હોય તેવી સેવા કરવા માટે રહે છે. કોઈમાં લેસ માત્ર કામભાવ હોતો નથી. મનુષ્ય જાતિમાં પણ કે જેટલા ભક્તો છે તે બધા મુખ્યપણે નિષ્કામી વર્તમાન, એમાં મુખ્યપણે નિષ્કામી વર્તમાનમાં દ્રઢ રહે છે. જે મહારાજની યોગ કળાઓ છે એ તો એવી છે જ દિવ્ય, પરંતુ અહીં લખે છે કે ભગવાનના જે ભક્તો હતા એ પણ નિષ્કામી, સાચા નિષ્કામી ભક્તો હતા. એટલે એ ભક્તો એવા હતા કે ભક્તોની અંદર નિષ્કામ વ્રત એ દ્રઢ હતું. જે નિષ્કામી હોય તે જ હરિભક્ત છે. જો નિષ્કામપણું ન હોય તો તે ભક્ત કહેવાય નહીં. ભૂમિ ઉપર અન્ય અવતારોના ભક્ત અપાર થયા તેનો ગણે પાર આવે તેમ નથી. નિષ્કામી વર્તમાન અને સમજણમાં મુકુંદ વર્ણીના જેવા સમર્થ કોઈ ભક્તને સાંભળ્યા નથી. એટલા માટે મુકુંદ વર્ણીને સૌથી શ્રેષ્ઠ જાણવા, કારણ કે એની સમાનતા બીજા કોઈ કરી શકતા નથી. મહારાજ કહે છે જે નિષ્કામી હોય એ જ હરિભગત છે, અને જો નિષ્કામપણું ના હોય તો એને હરિભગત કહેવાય જ નહીં. એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે, વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણને જો સૌથી વાલામાં વાલું વ્રત હોય, જ્યારે જ્યારે પણ વાત આવે છે ત્યારે હું આ વાતને બહુ વખત દોહરાવું છું કે નિષ્કામપણું એ મહારાજને બહુ વાલું છે. નિષ્કામી વર્તમાન શ્રીજી મહારાજને અતિશય વાલું છે. તમે બધાએ જ્યારે લોયાધામ પરિવારના છો ત્યારે એ માર્ગે ચાલેલા જ હો, પણ ક્યાંય પણ પોલ ના રહી જાય, ક્યાંય પણ ગાફલપણું ન રહી જાય. અમારા કે તમારી અંદર ક્યાંય ગાફલપણું ન રહે, આપણે આપણી દિવાલોને એટલી મજબૂત રાખીએ શ્રીજી મહારાજને રાજી કરવા માટે. મહારાજ હરિલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ લખે છે, નિષ્કામી પૂરો જન જેહ હોય, ન થાય તે તુલ્ય તપસ્વી કોય. શાસ્ત્ર કહ્યા છે વ્રત તો અનેક, નિષ્કામતા ઉત્તમ સત્ય એક.
ભલે કરે જો વ્રતદાન યજ્ઞ, સર્વે પ્રકારે જન હોય સુજ્ઞ, તથાપિ નિષ્કામપણું ન જેને, તો હું ગણું છું અતિ તુચ્છ તેને. મહારાજ કહે છે જે નિષ્કામી જન હોય એને તુલ્ય કોઈ તપસ્વી નથી. સૌથી મોટું તપ જ નિષ્કામીપણું છે. શાસ્ત્રે જે વ્રત કયા એની અંદર ઉત્તમમાં ઉત્તમ જો કોઈ વ્રત હોય તો નિષ્કામતા એ સૌથી મોટું ઉત્તમમાં ઉત્તમ વ્રત છે. ગમે એટલું વ્રત કરે, ગમે એટલું દાન કરે, ગમે એટલું યજ્ઞ કરે, પણ જો નિષ્કામીપણું ન હોય તો એ તો અતિ તુચ્છ મહારાજ કે હું ગણું છું. પર સ્ત્રીને પાપ વડે ન પેખે, કોઈ પારકી સ્ત્રીને પાપથી ક્યારેય જોવે નહીં. વાલા ભક્તો યાદ રાખવું, તમારું નિષ્કામીપણું જુદું છે, અમારું નિષ્કામીપણું જુદું છે. શ્રવણમ કીર્તનમ કેલિહી પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ, શ્રવણ કરવું, અમારું નિષ્કામી વર્તમાન જુદું છે. અમારે 8 પ્રકારથી બ્રહ્મચર્ય વ્રતને અમે જ્યારે પાળીએ ત્યારે અમારું નિષ્કામી વર્તમાન પાકું કહેવાય. અમારે 8 પ્રકારથી બ્રહ્મચર્ય વ્રતને પાળવાનું છે. 1, સ્ત્રીનું ક્યારેય શ્રવણ ન કરવું, એટલે કે સ્ત્રીની વાતને ક્યારેય સાંભળવી નહીં. 2, સ્ત્રી સાથે ક્યારેય પણ સ્ત્રીના ગુણનું ક્યારેય પણ વર્ણન ના કરવું, સ્ત્રીનું ગુણનું વર્ણન ના કરવું કે આ સ્ત્રી આવી છે, આ આવા છે, આવા છે. સમૂહમાં બહુ સરસ સખી મંડળ છે અમારું, આમ વર્ણન કરવું. 3, એની સાથે ક્યારેય પણ કોઈ રમત ના કરવી કે હાલો રમવા જઈએ, સ્ત્રીઓ રમે ત્યાં, ત્યાગીથી ક્યારેય ના જવાય. એને ક્યારેય પણ ધારીને, દ્રષ્ટિ માંડીને, હેતથી, પ્રેમથી એના તરફ ક્યારેય પણ જોવું નહીં. માર્ગે ચાલવું પડે, કોઈ વખત એરપોર્ટો છે બધે જવું પડે, પ્લેનોમાં આદિકમાં જવું પડે, ધનુષ માત્ર દ્રષ્ટિ રાખી ન જોયું, જોયું કરીને આપણો રસ્તો છે, રસ્તાને જોઈને આલ્યા જવું, એ અમારું બ્રહ્મચર્ય વ્રતની રક્ષા છે. એકાંતમાં પણ ગુપ્ત વાર્તાલાપ ના કરવો, કોઈ નથી જોતું, હાલો બાયારે વાત કરી લઈએ, એવી રીતે એકાંતમાં પણ વાત ન કરવી. સ્ત્રીનો સંકલ્પ પણ ન કરવો, સ્ત્રીનો વિચાર પણ ન કરવો, અને સ્ત્રીનો સાક્ષાત સંગ ન કરવો. સ્ત્રીએ મોકલેલી એકલી એકાંતમાં કોઈ વસ્તુ એને લેવી નહીં, અને સ્ત્રીને ક્યારેય પણ એકાંતમાં કોઈ વસ્તુ એકલી બીજો કોઈ પુરુષ નથી જાણતો એવી રીતે મોકલવી નહીં. અમારા સાધુ માટેનું બ્રહ્મચર્ય છે, અમારું નિષ્કામી વર્તમાન છે. આટલાની અંદર અમે હોઈએ તો મહારાજ અમારી ઉપર રાજી થાય. આટલામાં જો અમે ન હોઈએ, 1,00,000 પારાયણ કરતા હોઈએ, 1,00,000 પારાયણ કરતા હોઈએ, વચનામૃતનો પાઠ કરતા હોઈએ, ભક્ત ચિંતામણીનો પાઠ કરતા હોઈએ, ધારના પારના આખી જિંદગી કરતા હોઈએ, ચાંદ્રાયણ વ્રત આખી જિંદગી કરતા હોઈએ, ભગવાનની મૂર્તિ આગળ કીર્તન ગાતા રડતા હોઈએ, એટલા હેતવાળા હોઈએ, તોય પણ શ્રીજી મહારાજની નજરની અંદર ધૂળ જેટલો માલ અમારો ના હોય, ધૂળ જેટલી કિંમત અમારી શ્રીજી મહારાજ પાસે ના હોય. શ્રીજી મહારાજ કે મારા ટોપલાનો તું ભાર છો, તું ના હોય એ મારા માટે સારું છે. તું અહીં આગળ મારી ચૂંદડી પહેરીને જ્યારે આ અષ્ટાંગ બ્રહ્મચર્યની બહાર નીકળે છે, એ તો મને છાતીમાં પથ્થરો વાગે એવું તું દુઃખ આપે છે. બાકીના તારા વ્રત તપને જપને મારે કરવા છે શું? કારણ કે એનાથી મારે તને આપવું છે તો અપાવવાનું નથી, એ ત્યાગીને ધ્યાન રાખવાનું છે. અને તમે, તમારે તમારી ધર્મપત્ની સિવાય આ પૃથ્વી પરની તમામ સ્ત્રીઓ, માં, બેન ને દીકરી, એ ભાવના સિવાયની કોઈ પણ પ્રકારનો વિક્ષેપ એ તમારી માટે પોઈઝન છે. ગમે એટલું દાન કરતા હો, ગમે એટલો તમે બીજો ધારણા પારણાદિક વ્રત કરતા હો, ચાંદ્રાયણ કરતા હો, હા મન છે, તમે સમાજમાં રહો છો, મન આગું પાછું થાય, પરંતુ એનો અર્થ એવો નથી કે આપણી ક્રિયા આગી પાછી થાય, એનો અર્થ એવો નથી કે આપણે ગાફલ બનીએ. આજે બહુ સાવધાન થવાની જરૂર છે. આજે રાક્ષસો આપણા ખિસ્સાઓમાં છે, રાક્ષસો આપણા પાકીટોમાં છે, રાક્ષસો આપણા હાથમાં છે. મોબાઈલો, આઈપેડો, કોમ્પ્યુટરો એ દેવોનું કામ પણ કરે છે, આ કથાઓ પણ સંભળાવે છે, અને એટલા જ બરબાદ કરવા માટે
એ લોકો એટલા ને એટલા જ કેપેબલ આપણને બરબાદ કરવા માટે સત્સંગની અંદર પણ વિચરણ કરે છે. અને માયાનો એક એવો નિચોડ છે કે જીના ઝાલવામાં નહીં, માલ માટે મોટાને પકડો. જીનાને હું ઝાલવાના, આ જગત જે હલવાયેલું છે એને હું પકડવાનું. પણ જે ખરેખરી વાતો કરતો હોય, જે બહુ જપ કરતો હોય, બહુ તપ કરતો હોય, બહુ ભજન કરતો હોય, બહુ લોકોને કહેતો હોય ભગવાનના માર્ગે હાલો, જે બહુ આમ પાકા થઈને બસ હવે પાક્કો જરીભગત થઈ ગયો છું એમ કરવા માટે જે માર્ગે આગળ હાલતો હોય એને ઘા મારો, એને ઘા મારે માટે ક્યાંય ગાફલ ન થઈએ. મહારાજને શું ગમે છે, મહારાજની શું રૂચિ છે એ મને અને તમને ખબર હોવી જોઈએ. આ વાત હું એટલા માટે કરું છું કે ક્યારેય પણ કોઈ દિવાલ આ લોયાધામ પરિવારની અંદર ક્યારેય કોઈ મહેમાનના અથે દિવાલો તૂટે નહીં. ક્યારેય પણ કોઈ સ્ત્રી ભક્તે એવો આગ્રહ ના રાખો કે આ જગ્યાએ આવી રીતે અહીંયા આમ થાય, આ સોમ આ આસન છે તો અહીંયા આગળ આવે, અહીં જાય, આ કરે તે કરે, કાંઈ નહીં. એ બધું જ આખરે તમને અને ત્યાગી વર્ગને નુકસાનકારક થાય. આવું થાય છે એવું નથી કહેતો, પરંતુ ન થાય એની તકેદારી બહુ રાખવી, બહુ રાખવી. ભાવનાના ઓથે ક્યારેય પણ કોઈ ભાવના ઓથે કોઈ મહિમાના પડદાની પાછળ શ્રીજી મહારાજનું હૃદય દુભાય એવું કોઈ ક્રિયા ક્યારેય પણ મારા કે તમારાથી થાય. આપણે હજારો કદાચ સોનાથી મઢેલા લોયાધામ 50 ઊભા કરી શકીએ એટલા શક્તિવાળા થયા હોઈએ તોય શ્રીજી મહારાજની નજરમાં ધૂળ બરાબર હોઈએ. શ્રીજી મહારાજની નજરમાં આપણી કોઈ કિંમત નથી, કારણ કે ધર્મની દિવાલો શ્રીજી મહારાજને બહુ વાલી છે. અને એમાં ધર્મ એટલે શું, લોયાનું છઠ્ઠું એક ધર્મ રહ્યો તો બધો જ ધર્મ રહ્યો, એ ધર્મ છે નિષ્કામપણું. એને વફાદારી એટલી રાખીએ, એ ધર્મની વફાદારી એટલી રાખીએ, એ એક જ ધર્મની જો વફાદારી આપણે રાખશું ને તો બાકીનો બધો ધર્મ આપોઆપ આવશે. એના પ્રત્યે વફાદાર રહીએ, એના પ્રત્યે ઈમાનદાર રહીએ. આપણે સાધન દશાવાળા છીએ, આપણાથી ભૂલ થવાની ભલે થાય, પણ કોઈ મોટા આગળ હાથ જોડીને પ્રાયશ્ચિત કરીએ. પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં લખ્યા છે, એવું પ્રાયશ્ચિત કરવાથી ચોખ્ખા થવાય છે. પણ આપણે તિલક ચાંદલો કરી દઈએ, કંઠી કરી દઈએ, પાંચ દંડવટ કરી લઈએ અને પછી આપણે કદાચ બીજું બધું થોડું ઘણું બતાવી દઈએ અને બહુ સરસ લાગે સંતોને, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, હા બહુ સરસ, સારું, આ દુનિયામાં કદાચ બહુ સરસ થયું. પણ આપણું આંતરિક જીવન જો ક્યાંક હળાવાળું હશે તો બહુ મોટો પ્રોબ્લેમ થશે. અને અત્યારે આ યુગની અંદર અનેક અનેક સત્સંગના પરિવારોની અંદર પણ ઘર સળગી રહ્યા છે, એની પાછળનું કારણ જો કોઈ હોય તો આ વર્તમાનની ગાફલતા. એના કારણે ઘરના ઘર હળગી જાય છે, એના કારણે નાના નાના દીકરા દીકરીઓ અનાથ જેવા, સનાથ હોવા છતાં અનાથ જેવા થઈ જાય છે. ઘરના ઘર સળગી જાય, પતિ પત્ની આખા છૂટા પડી જાય, બધાનું કારણ શું છે? હું બહારના જગતની વાત નથી કરતો, હું આપણી જ વાત કરું છું કે ક્યાંક આપણે ગાફલ ન હોઈએ. ક્યારેય પણ એવું ન માનવું કે ભગવાન અને ભગવાનના સાધુ આગળ એને કશી ખબર નથી, ભગવાનને આ મોટા પુરુષને કાંઈ ખબર નથી એવું નથી. આપણને વખાને આપણી બાજુ જોઈને હસે, આપણી બાજુ જોઈને કદાચ આપણે જાણે એ મનુષ્ય જેવા છે એવું કરે, એ બધું જ એનું ચરિત્ર છે, ચરિત્ર છે. આપણને નભાવા છે એટલા માટે માટે બહુ સાવધાન વાલા ભક્તો. આ માર્ગે આપણો લોયાધામ પરિવાર તો થવો જ જોઈએ. આપણા લોયાધામ પરિવારની અંદર દરેક આ વસ્તુનું બહુ ધ્યાન રાખજો. મહારાજે કહ્યું, નિષ્કામી વર્તમાન અમને બહુ વહાલું છે, એવો ભક્ત અમને ગમે છે. નિષ્કામી જેઓના પવિત્ર અન્ય નિષ્કામી જાણું જન ધન્ય ધન્ય, ભક્તિ કરે સીડ ભ્રષ્ટ હોય પામે નહીં અક્ષર ધામ સોય. મહારાજ કે નિષ્કામી છે એની જ સેવાને હું અંગીકાર કરું છું. અમારું જેમ આઠ પ્રકારનું બ્રહ્મચર્ય છે એમ તમારું નિષ્કામી વર્તમાન એ છે, તમારી ધર્મપત્ની. તમે જે પ્રમાણે શાસ્ત્રની અંદર વર્ણન કરેલું છે, શાસ્ત્રમાં લખેલા ધર્મ છે એ પ્રમાણે એની સાથનો જે વ્યવહાર છે કરો, એની અંદર તમારું નિષ્કામી વર્તમાન અમારા જેટલું જ છે, અમારા જેટલું જ છે. પણ વાલા ભક્તો, તમે જ્યારે આ કથાએ સાંભળતા હો, તમે મંદિરે આવતા હો, તમે કીર્તને ગાતા હો, તમે કીર્તનમાં કરતાલ લઈને નાચતાય હો અને ફોનની અંદર ગમે તે જોતા હો, તમને કોઈ નથી જોતું એવા એકાંત ખૂણાની અંદર જઈને તમે ગમે તે વસ્તુ સાંભળી શકો, તમે ગમે તે વસ્તુ જોઈ શકો,
અને પછી જેમ પેલા એ ડુંગળી ખાધી હોય ને બે કોગળા કરીને પછી હામો આવી જાય એવી રીતે આપણે આમ થોડું મોઢું બોઢું સાફ કરીને કમ્પ્લેટ સરસ તિલક ચાંદલો ખેંચીને પછી આપણે ઊભા રહી જઈએ, એ તો આપણે આપણી જાતને છેતરીએ છીએ. એ આપણે આપણી જાતને જ નુકસાન કરીએ છીએ. ભૂલથી ક્યારેય પણ ગાફલપણું આ બાબતમાં ના રાખવું. કઠણ છે એ વ્રત, બહુ કઠણ છે, પરંતુ ગાફલ છે ને એની માટે કઠણ છે. જ્યાં આગળ સંયમ છે ત્યાં કઠણ નથી. અને એવા આપણા પરિવારની અંદર ઘણા બધા ભક્તો છે કે જે એ વ્રતને મહારાજ અને મોટાની કૃપાથી સારધાર પાડે છે. એની ઉપર ભગવાનને મોટા રાજી થાય, પણ અતિ સાવધાન થવું. એટલા માટે જ હું ઘણી વખત કહું છું કે હવે તો આ કથાઓ સાંભળ્યા પછી એવા તૈયાર થયેલા પરિવારો જોઈએ ઘણા છે, પણ હવે આટલા વર્ષોએ કથા સાંભળી હોય, બે વર્ષ પાંચ વર્ષ હવે તૈયાર થાય, મારે કોઈ મૂવી નથી જોવું, મારે કોઈ સિરિયલ નથી જોવી. કારણ કે મોટામાં મોટું આ વ્રતને નુકસાન થતું હોય એ આંખ દ્વારા થાય છે. આંખ દ્વારા તમે મૂવી જોતા હો, આંખ દ્વારા તમે સિરિયલ જોતા હો, એની અંદર ગમે એવા કપડાં પહેરીને બાઈઓ ફરતી હોય, બાઈઓ જોતી હોય ને ભાઈઓ ફરતા હોય, કોણ માને છે કે હું એની અંદર કોઈ બાકી રહી શકે? કોઈ એવો જન્મ્યો જ નથી આ પૃથ્વી ઉપર કે ખરાબ જોવે અને એનો વિચાર ચોખ્ખો રહે. શ્રીજી મહારાજ કે હાથ માળની હવેલીઓ હોય, વેશ્યાઓ થઈ થઈ કાર કરી નાચતી હોય, દારૂના સીસા પાવાતા હોય, ત્યાં ગમે એવો ભગત જઈને બેન એનું અંતકરણ ફરી જાય, ફરી જાય. તમારે લગ્ન પ્રસંગોમાં જવાનું થાય, આજના ભ્રષ્ટ જમાનાની અંદર તમારે જવાનું થાય ને એની પાર્ટીઓની અંદર તમે ગયા હો, મોટા મોટા પેલેસોમાં ને આ સ્ત્રી પુરુષો ભેગા નાચતા હોય અને તમે આ કથા સાંભળ્યા પછી એની ભેગા નાચવા જાઓ, તો તમે કથાને શું કર્યું? ગાર્બેજ કરી. તમે એની ભેગા નાચો કથા સાંભળ્યા પછી, અહીંયા આગળ સાધુ પાસે આવ્યા પછી તમે એની ભેગા નાચો, એની નાચવામાં પ્રોત્સાહન આપો, જગત જેવા કપડાં પહેરે એવા તમે કપડાં પહેરો બહેનો ભાઈઓ બધાય, અને તમે એમ વિચારો કે અમે બસ પતી ગયું, અમારું કોઈ દિવસ નહીં પતે. કોઈ શાસ્ત્ર કે કોઈ સાધુ ગેરંટી નહીં આપે. જેને પામવું છે એને પામવાના રૂલ્સ રેગ્યુલેશનમાં રહેવું જ પડશે, અને એ રૂલ્સ રેગ્યુલેશન શ્રીજી મહારાજ એવા કઠણ નથી બનાવ્યા કે આપણાથી ન પડે. માટે ગાફલ કોઈ પરિવારના ભક્તો, એમાં યુવાન યુવતીઓ ખાસ ન થાય, એના માટે કરબદ્ધ તમને પ્રાર્થના કરીને આની ઉપર વજન આપું છું. કારણ કે બહુ ધોવાન સત્સંગનું આનાથી થઈ રહ્યું છે, બહુ ધોવાન આજે સમાજનું આ બાબતમાં થઈ રહ્યું છે, બહુ ધોવાન કુટુંબને પરિવારોનું આ કારણથી થઈ રહ્યું છે, બહુ જ ધોવાન. આટલો સારો યોગ મળ્યા પછી પણ હજુ જન્મોજન્મ ધરવાના ઢગલા ઊભા થાય છે. કારણ એક જ છે, આપણું કપટ. કારણ એક જ છે, આપણું જગત તરફનું ખેંચાણ. અને જગત તરફનું ખેંચાણ જ્યાં સુધી ડાટો નહીં વાગે, શ્રીજી મહારાજ કે કૂવામાંથી પાણી નીકળતું હોય ડાટો મારવો પડે તો ઊંડા જવાય, એમાં ઇન્દ્રિયોને નિયમરૂપી ડાટા મારવા પડે. એવા ભક્તોને ધન્યવાદ છે કે જેને ક્યારેય પણ, જે દિવસથી એને સત્સંગ સમજાયો છે તે દિવસથી ક્યારેય એને સિરિયલ નથી જોઈ. કરોડો વંદન છે એવા સ્ત્રી ભક્તો હોય, પુરુષ ભક્તો હોય, યુવાન હોય, યુવતી હોય, કે જેને સત્સંગ થયો ત્યારથી એને પિક્ચરનું ગીત નથી સાંભળ્યું, એને સત્સંગ થયો ત્યારથી એને મૂવી નથી જોઈ, એને સત્સંગ થયો ત્યારથી એને ખરાબ દ્રશ્ય નથી જોયું. કરોડો વંદન એને છે. પણ બેય બાજુ હોય કે આ બાજુ કથાએ સાંભળે, આય સાંભળે ને ઓલું સાંભળે ને ઓલું જોવે ને ઓલું સ્પર્શ કરી આવે ને ભગવાનને સાધુનો સ્પર્શ કરે, જગતનું રખડી આવે અને સત્સંગની અંદર થોડું ફરી આવે, એવાને ધિકાર છે. કેટલી વાત સાંભળ્યા પછી પણ શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય મધ્ય પ્રકરણનું 33મું વચનામૃત થોડું ધ્યાનથી વાંચજો. ભગવાનના ભક્ત મધ્યનું 33મું વચનામૃત ધ્યાનથી વાંચે. શ્રીજી મહારાજ શા માટે આ પૃથ્વી પર આવ્યા? એક સ્વામિયણ સંપ્રદાય સિવાય આટલી ચોખ્ખી રીત ક્યાંય નથી. માટે મહારાજની બનાવેલી દિવાલોની અંદર આપણે એક ઈંટ મૂકી ન શકીએ. ગુરુજીના શબ્દો છે, ધર્મ ઉપર ગુરુજીએ કથા કરી હતી ત્યારે ગુરુજીના જે બેઠા શબ્દો છે, કહું કે ધર્મની દિવાલોમાં એક ઈંટ આપણાથી ન મુકાય તો ચાલશે, પણ શ્રીજી મહારાજની મૂકેલી દિવાલોમાંથી ઈંટો ખેરવવાનો આપણને કોઈ રાઈટ નથી. આ સત્સંગમાં શ્રીજી મહારાજે દયાએ કરીને આપણને લીધા, પછી હું મને ફાવે એમ ધર્મની દિવાલને હું તોડું, શ્રીજી મહારાજની બાંધેલી. અરે મહારાજ કે ભલા મારી દિવાલ ઉપર તું વધારે મજબૂતાઈ ના કરે તો કાંઈ નહીં, પણ તોડીશ તો નહીં, એમ હું ત્યાગી છું. તમે ગ્રહસ્થ છો, આપણે બે ધ્યાન રાખવાનું છે. મારું અષ્ટાંગ બ્રહ્મચર્ય એની મને સાવધાની હોવી જોઈએ, અને તમને તમારું ગ્રહસ્થ આશ્રમનું બ્રહ્મચર્ય એની સાવધાની હોવી જોઈએ.
પચાસ વર્ષ થાય પછી વનની જેમ આપણું જીવન જવું જોઈએ. સોક્રેટિસ જેવો એક સોક્રેટિસ આ લોકનો વ્યક્તિ એ કાંઈ મોટો ભગત તો ન કહેવાય ને, પણ એને કોઈએ પૂછ્યું કે ગ્રહસ્થ જીવનની અંદર, ગ્રહસ્થ જીવનમાં કેટલી વાર હોય તો વાસના સંતોષી શકાય, ગ્રહસ્થ જીવનમાં વાસના કેટલી વાર સંતોષવી જોઈએ? ત્યારે એને કીધું માત્ર એક જ વાર. ત્યારે કોઈએ કીધું છતાંય શાંત ન થાય તો? તો એને કીધું વર્ષમાં એક જ વાર, સિંહ જેમ વર્ષમાં એક જ વાર વિષય ભોગવે એમ એક જ વાર. તો કે તોય શાંત ન થાય તો? તો કે માસમાં એક જ વાર. સોક્રેટિસ કહે છે, આ કોઈ શાસ્ત્ર નથી કહેતું. તો કે પછી પણ શાંત ન થાય તો? તો કે તો પછી એવું છે કે તો બહુ મોટું અયોગ્ય કામ ગણાય. તો કે ને તોય? તો કે જો એવું હોય તો માસમાં બે વખત, એક મહિનામાં બે વખત. તો કે તોય પણ ના થાય તો? તો કે એટલું તો બસ, હવે તો પતી ગયું એટલું કરે ને, પછી માણસે પોતાની ખોદેલી કબર તૈયાર રાખવી જોઈએ. કહેતા એ માણસનો કોઈ અર્થ નથી, જગતમાં જીવ્યો તોય ના જીવ્યા બરાબર છે. માટે બહુ સાવધાનીથી વાલા ભક્તો, તમે એમાં આ દેશોમાં રહો છો એટલે ખાસ 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 બહુ સાવધાનીથી જીવજો, બહુ સાવધાનીથી દ્રષ્ટિને રાખજો. કારણ કે તમે સત્સંગના માહોલમાં આવો ત્યારે તો કૂદવા લાગો, નાચવા લાગો, સત્સંગની અંદર આમ રસ બસ થઈ જાઓ, પણ સત્સંગથી જ્યારે દૂર જાઓ, સત્સંગથી જ્યારે સંતોથી જ્યારે દૂર જાઓ, ત્યારનું તમારું આંતરિક જીવન છે એ જ તમારી સત્સંગની અંદર સમજેલી જે કહેવાય, એ સમજેલી જે તમારી સમજણ કહેવાય એ જ છે. માટે ત્યાં ધ્યાન રાખવું. અને એની માટે ભક્ત ચિંતામણીની અંદર પુરુષ ભક્તોએ વાંચી રાખવું પ્રકરણ 106 પ્રકરણ છે એ વાંચી રાખવું, અને સ્ત્રી ભક્તો 111 પ્રકરણ છે ભક્ત ચિંતામણીને વાંચવું. એ વાંચવાથી આપણને આ જગતના વિષયોમાંથી વૈરાગ્ય થાય, મહાપુરુષોના શબ્દોથી થાય. કોઈ એવો જન્મ્યો નથી કે જાતે વિચાર કરે ને થાય. મહાપુરુષોનો શબ્દ હોય, મહારાજનું મહાત્મ્ય હોય, અને આપણી એ માર્ગે ચાલવાની ખેવ ના હોય તો ચોક્કસ આપણે એવા થઈ શકીએ છીએ. માટે ધ્યાન રાખવું. સેલના ગામની અંદર ઓગળ ખુમાનના ઘરમાં ગુણાદિતાનંદ સ્વામી પધરામણી કરવા ગયા અને સ્વામી પધરામણી કરવા ગયા ત્યારે એક ઓરડાની અંદર બાઈઓ હતી. એટલે પેલા ભગતે કીધું કે સ્વામી અંદર પગલા કરો ને. સ્વામી તો કેવા મોટા, કેવા મોટા, જેની નજરની અંદર કાંઈ નહોતું, બ્રહ્માંડો નહીં, એને શું સ્ત્રી પુરુષ. અંદર પગલા, પણ એ ઓરડામાં હતી બાઈઓ. સ્વામી કે એ ઓરડામાં વાઘ છે, ત્યાં ના જવાય. એ ઓરડામાં વાઘ છે કે ત્યાં ના જવાય. આ મહાપુરુષો આપણને શું શીખવાડે છે? એ મહાપુરુષો અમને શું ઉપદેશ આપે છે? શું ઉપદેશ આપે છે? અમે ત્યાગી છીએ, સારા હોઈએ, પણ અમને જો એવો રાગ જાગે ને કે આટલા બહેનોનું કલ્યાણ કરી દેવું છે, તો એનું કલ્યાણ કરતાં અમારા કલ્યાણ બગડી જાય. એવું છે, તમે પુરુષો, અને જો તમને એવું જાગે ને કે મારે તમારા ઘરના જે બહેનો હોય, નજીકના દીકરી કે પત્ની કે તમારા માતૃશ્રી, એ સિવાય તમને કોઈ બીજા કોઈને એવું લાગે ને કે આ બેનને સત્સંગ કરાવી દઉં, તમને કદાચ આવડતું હોય ને જ્ઞાન હોય, તો તમે ખલાસ થઈ જાઓ એમાં. કોઈ સ્ત્રી ભક્ત હોય અને એને પોતાના પરિવારના જે પુરુષો હોય, ભાઈ હોય, બાપ હોય, દીકરા હોય, એ સિવાય પતિ હોય, એ સિવાય જો એને એવું થાય ને કે હું ઓલા પુરુષને સત્સંગ કરાવી દઉં, બગડી જાય બાજી. એવો કોઈ રાગ કરવો જ નહીં, એવા સત્સંગના માહેર કોઈ થવું જ નહીં. મારે થવા જેવું નથી ને તમારે થવા જેવું નથી. આ તો આપણે ભૂલથી ગાફલ ન બનીએ, મહિમાના ઓથે કંઈક સારું કાર્ય કરવા માટે. એટલા માટે વાત કરી રાખેલી હોય તો મારો આત્મા પણ જાગતો રહે ને તમારો પણ જાગતો રહે. મહારાજને બહુ ગમે છે આવી વસ્તુ. માટે ભક્તોએ ખાસ જોવાની અંદર, કપડાં પહેરવાની અંદર, આ બધાની અંદર વિવેક બહુ જરૂરી છે. જીવને ત્યાં આગળ અતિ વિવેક ઉપર રાખવો, બરાબર ધ્યાન ઉપર રાખવો કે જીવ ક્યારેય પણ ગાફલ ન બની જાય. આપણે તો આપણા સત્સંગની અંદર જ એવા ભક્તો કેટલા બધા થયા છે. અર્જન ભગત થયા ઉપલેટાના, એના દીકરીને પરણાવવાના હતા અને સામેના પક્ષવાળા આવી અને કે દીકરી તો હારી છે પણ હવે કાળો ડાઘ છે. અર્જન ભગત કે મને ખબર નથી એના મોઢે કાળો ડાઘ છે, કારણ કે 16 વર્ષની થઈ ત્યાં સુધી મેં એને ક્યારેય ધારી નથી જોઈ. દીકરીને મેં મોટી ચોક્કસ કરીશ ઘરમાં, પણ મેં એને ક્યારેય ધારીને મારી દીકરીનું રૂપ મેં જોયું નથી. આ ઉપલેટાના અર્જન ભગત, એ ભગતને જ્યારે અંતકાળે મહારાજ લેવા આવ્યા ને, અંતકાળે મહારાજ લેવા આવ્યા, સ્વપ્નની અંદર દર્શન થયા અને પોતાની દીકરીના ખેતર ઉપરથી જ્યારે મહારાજે વિમાન કાઢ્યું ને, ત્યારે ત્યાં
પેલા ઉંદરને બધું ખાતા હતા બધાય, વાંદરાને બધું પડેલું, ત્યાં આને થયું ખારું આ બધું આ ખાશે તો જમાઈને દીકરી શું ખાશે. તે મહારાજ મૂકીને ગયા, તે સીધા બાલમુકુંદાસ સ્વામી પાસે ગયા. સ્વપ્નમાં જ આવ્યા હતા, સવાર ઉઠ્યા અને આમ પેલું સ્વપ્ન પૂરું થયું, ઉઠ્યા તો મહારાજે મૂક્યા એવા ઉઠી ગયા. કે ઓહો મહારાજ મને મૂકીને જતા રહ્યા. પણ જેવા ઉઠ્યા તરત જ ગયા બાલમુકુંદાજી સ્વામી પાસે, અને સ્વામી પાસે જઈને કે સ્વામી આ ગંધ કાઢો. એવા હતા. એટલે આવા ભક્તો આ સત્સંગની અંદર થયા. એવા ભક્તોની રીતે રીત આપણી રહે, જે આગળ મહાપુરુષોને મોટા સંતો થયા એની રીતે રીત અમારી રહે. એટલે અમારે એ પ્રમાણે હાલવાનું, તમારે એ પ્રમાણે હાલવાનું. મહારાજને બહુ ગમે છે એટલે આપણે કરવું જ રહ્યું. અને વિવિધ પ્રકારના એક કડી છે એ ગાયન પછી આપણે હરિચરિતાનું સાગરને વાંચી લઈએ આગળ. રહે ન દ્રષ્ટિ નિયમે જ જેની, અજ્ઞાનતા જાણવી જ એની, પ્રભુની મૂર્તિ તજી દ્રષ્ટિ જાય, તે શુદ્ધ સત્સંગી નહીં ગણાય. કથા સુનો કે ધર્યું હોય ધ્યાન, બેઠો દિશે તે બકની સમાન, જો સ્વાન કે નારી તહાં જનાય, તો દ્રષ્ટિ ખેંચાઈ તહાં જ જાય. આવા જીવને મહારાજ સત્સંગી કહેતા નથી. માટે આપણે આપણા જીવને સાચા સંત અને સાચા સત્સંગી કરવા માટેના પ્રયત્નમાં મંડ્યા રહેવું. વિવિધ પ્રકારના 56 ભોગ પકવાન અને 36 વ્યંજનોને શ્રીહરિ વારંવાર વખાણતા પ્રેમયુક્ત થઈને જમ્યા. જમ્યા પછી બ્રહ્મચારીએ પાણીની ધાર કરી ત્યારે પરમ સુધીર મૂર્તિ શ્રીહરિએ બંને હાથ ધોયા, મુખને પણ વારંવાર ધોયું, પછી હાથમાં રૂમાલ લઈને મુખને તથા હાથને લૂછ્યા, તાજો નવો મુખવાસ લીધો ને થાળની પ્રસાદી દરબારને દીધી. ભવનની આગળ ચોકમાં અનુપમ મંડપ કરાવ્યો હતો, તેમાં વિચિત્ર રંગ કરાવ્યા હોવાથી તે મહાન અને દિવ્ય સ્વરૂપ જણાતો હતો. કેળના સ્તંભ રોપાવ્યા હતા, દરેક ખંડમાં બિલોરી કાચના ઝાડ લટકાવી દીધા હતા, ઉપર ઝરિયાની ઉલેચ બાંધ્યા હતા, નીચે રંગોળી પૂરી હતી. શ્રીહરિએ આવીને તે જોયું પછી મેઘના જેવી ગંભીર વાણીથી બધા સંતોને બોલાવ્યા. મહારાજે ત્યાં આગળ વિવિધ પ્રકારના આવા 56 ભોગને પકવાનને 36 પ્રકારના વ્યંજનો વારંવાર મહારાજ જમ્યા. પછી બ્રહ્મચારીએ મહારાજને હાથ ધોવડાવ્યા, મહારાજે હાથમાં રૂમાલ લઈને મુખને લૂછ્યું, નવો મુખવાસ લીધો. ચોકમાં અનુપમ મંડપ બંધાવ્યો હતો ત્યાં મહારાજે વિચિત્ર રંગ કરાવી એ જે શોભતો હતો મહારાજે એના વખાણ કર્યા, અને મહારાજે પોતાની ગંભીર વાણીથી ઘેરે સાદે કરીને સંતોને પોતાની પાસે સભા માટે બોલાવ્યા છે, જમવા માટે બોલાવ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત સાગરના ચતુર્થપુરમાં શ્રીહરિ રંગે રમ્યા, સ્નાન કર્યું અને થાળ જમ્યા પછી સંતોને બોલાવ્યા, એ નામે 55મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.